लाल जोगी, लाल लाल जोगी लाल, रमता लाल जोगी, लाल जोगी नो नेड़ो लाग्यो भोला शिवजी। हो लाल लाल जोगी लाल, रमता लाल जोगी, लाल लाल जोगी लाल, रमता लाल जोगी, लाल जोगी नो नेड़ो लाग्यो भोला शिवजी। तुमने लगतो हशे के आवाज कोई छोकरी नो छे, जानी तो आवाज छे, बिल्कुल तन्वी ठाकुर नो आवाज हतो। हूँ तो खाली आगळ बैठो हतो, बाकी आवाज जेनो छे, अवाजनी मालिक मारी पाछळ साइकल में छे। हूँ एटला माटे अहीं आव्यो छुं, हूँ कड़ी में छूँ, तन्वी ठाकोरना घरनी आ गली में छूँ। तमने ख्याल हशे के ताजेतरमां मणिराज बारोटना दीकरीना जारे लग्न हता, राजल बारोटे जारे बंने बहनोना लग्न कराव्या, त्यारे स्टेज उपर मैं इंटरव्यू कर्यो। मायाभाई आहिर, जिग्नेश कविराज, राकेश बारोट, राजल बारोट, કે આ બંને મણિરાજની દીકરીને જો કન્યાદાનમાં કશું કાપવું હોય અથવા ચાંદલો કરવો તો શું કરાય? તો માયાભીની એક વાતને મેં સ્વીકારીને કીધું કે હું શહેરની શેરીઓમાં જઈશ, ગામડાની ગલીઓમાં જઈશ કે જ્યાં ખૂબ સારો અવાજ હોય, એ અવાજને હું તમારા સુધી પહોંચાડીશ। અને એણે રંગ એવો પૂર્યો છે કે ઘરે ઘરે એક એક મણિરાજ ગુંજે છે, અને એના ચીલે એને એને જ સાચો આર્ટિસ્ટ કોને કહેવાય કે એ અનેક એવા ઊભા કરે, અનેક એ રીતે ગાવાની સ્ટાઇલ કરે। જેમ કે જિગ્નેશભાઈ કહે છે ને ઘણીવાર કે મારો તો એ ગુરુ છે, એમ એની હિંમતને દાદ આપું છું, બાકી તો ઘણાના ગુરુ એ જ હોય, પણ કે સ્વીકારવું એ પણ અઘરી વસ્તુ હોય છે। એમ મારો જવાબ આખરે એ જ રહેશે કે મણિરાજ જીવિત છે, એના સ્વર જીવિત છે। જ્યાં સુધી કોઈ પણ કલાકાર દુનિયા મૂકીને જાય છે તે શબ્દ કોઈ દી મરતો નથી, અને તો શબ્દના ઉપાસક હતા। ભાઈ ભાઈ મને લાગે છે કે મને અત્યારે એક વિચાર આવે છે, હું જે રજૂ કરીશ કે હું જે માધ્યમમાં છું તો હું ગામડામાં જઈને બીજા મણિરાજને શોધીને લાવીશ, યુટ્યુબના માધ્યમથી, પત્રકારત્વના માધ્યમથી, અને બંને દીકરીઓને કદાચ ભેટ આપી હોય લગ્નની તો એ આપીશ કે આપણે મણિરાજનો એક એવોર્ડ આપીશું બધા કલાકારોને। હું ગામડાઓ ખૂંદીશ અને તમારા બધાના હાથે આપણે એ કલાકારોને એવોર્ડ આપીશું, જેથી આપણને બીજા મણિરાજ મળે એવો હું સંકલ્પ આજે કરું છું। એ જ પ્રયાસ રૂપે આ પહેલો એપિસોડ છે જે આપણે કમિટમેન્ટ કર્યું છે સ્ટેજ ઉપરથી મોટા કલાકારોની હાજરીમાં। ત્યારે તન્વી ઠાકોરના ઘરે આવ્યો છું, કડીમાં એમનું ઘર છે, આ એમની કડી શહેરની આ શેરીમાં છું। તન્વી સ્કૂલેથી આવ્યા છે, એમની સાથે આપણે હવે નિરાંતે વાતચીત કરવાના છીએ। તન્વી, આપણે તમારા ઘરે જઈએ અને તમારી જે સિંગર બનવાની આખી સફર છે અત્યાર સુધીની એને માણવી છે આપણે, તો આપણે તમારા ઘરે જઈએ ત્યાં સુધીમાં એકાદ બીજા ગીતની એક લાઈન સાંભળીએ ને સાંભળતા સાંભળતા જઈએ। હો રામા રામા કહું કે કહું છું રામા પીરજી, રામા રામા બોલું કે બોલું છું રામા પીરજી, તારી ભક્તિનો નેળો લાગ્યો છે રામદેવજી, તારી ભક્તિનો નેળો લાગ્યો છે રામદેવજી। આપણે તન્વીના ઘરે આવી ગયા છીએ। તન્વી, સાયકલ તમે અહીંયા પાર્ક કરો છો, આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં એક વૈભવી કાર તન્વી અહીંયા પાર્ક કરે, એટલી મોટી સફળતા એમને મળે। તો આપણે હવે તન્વીના ઘરે અંદર જઈને નિરાંતે વાતચીત કરીશું। तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है, ऐ मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे, तेरी आन सदा चाहे जान मेरी रहे न रहे, ऐ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे, भीगा न पड़े कभी रंग तेरा जिस्म से निकल के खून कहे, तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरजू, तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा, इतनी सी
तन्वी ठाकुर नो इंटरव्यू आपणे शुरू करीए छीए। रोज ज्यां रियाज करे छे ए जग्याए अमे बैठा छीए। रियाज करो ने राज करो आना विषे आपणे बधाने खबर छे। तो अत्यारे तो ए पोताना चाहकोना दिलमां राज करे छे तन्वी नानी उमरे, परंतु भविष्यमां पण एमनुं ए साम्राज्य वधारवाना छे। तमारी आखी जर्नी समजवी छे, तमारी खूब नानी उमर छे परंतु तमारो अवाज जे छे, तमारी गायकी अमने गमे छे अने अमने विश्वास छे के तमे ભવિષ્યમાં ખૂબ મોટા કલાકાર બનવાના છો। અને મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે મેં એક વ્રત લીધું છે, મેં એક સંકલ્પ કર્યો છે કે હું શહેરની શેરીઓમાં જઈશ, ગામડાની ગલીઓમાં જઈશ કે જ્યાં તમારા જેવો અવાજ છે એ અવાજને ગુજરાતની સામે મૂકીશ। તો જુગનો જુગ મારો પહેલો એપિસોડ આપણે તમારાથી શરૂઆત કરીએ છીએ આ સંકલ્પ લીધા પછીનો। તો શરૂઆત કરીએ હવે તમારી જર્નીની। તો તમારું ગામ કયું છે, મૂળ ગામ એ અમારે સમજવું છે, હાલ ક્યાં રહો છો અને ફાધર મધર શું કરે છે, બંનેના નામ પણ બોલશો તમે। અમારું મૂળ ગામ બાલસાસણ થાય છે, પણ અમે વર્ષોથી અહીંયા કડીમાં જ રહીએ છીએ અને પપ્પા વકીલાતનું કરે છે, એડવોકેટ છે, અને જોડે ખેતીનું પણ કરે છે, ફાર્મર પણ છે, અને મમ્મી ઘરકામ કરે છે ઘરનું। બંનેના નામ અમારે સાંભળવા છે, અને ભાઈનું નામ પણ જે આપણને અત્યારે કેમેરામાં સપોર્ટ કરે છે, કેમેરાની પાછળ કેમેરો સંભાળે છે, એમનું નામ પણ સાંભળીએ। મમ્મીનું નામ લીલાબેન, પપ્પાનું નામ હરીશચંદ્રસિંહ અને ભાઈનું નામ હર્ષકુમાર। ભેંસો પણ છે તમારે? હા, ભેંસો પણ છે। ઓકે, શરૂઆત થોડી સમજવી છે કે ન ખબર પડતા એક શરૂઆત આપણી થતી હોય છે કે આપણે આપણો જે શોખ છે આપણને ખબર ના હોય, આપણે ધીમે ધીમે મોટા થતા હોઈએ, કોઈને લાગે કે તન્વી તમે સિંગર બની શકો, કોઈએ ગીધું હોય તો કઈ ઉંમર હશે, એ એક કયો સમયગાળો હતો કે જ્યારે તમે ગાવાની શરૂઆત કરી હશે? હું 7મા ધોરણમાં ભણતી હતી ત્યારે શરૂઆત કરી હતી પ્રથમ શીખવાની। તન્વી અત્યારે 10મા ધોરણમાં ભણે છે, નાના જ છે પણ ખૂબ નાના, એટલે કે 7મા ધોરણમાં હતા ત્યારથી ગાય છે, તો પ્રાર્થનામાં શરૂઆત થઈ હશે કદાચ। ઓકે, પછી કયો માહોલ બને છે અથવા તો કોને એવું લાગ્યું કે તમે સિંગર બની શકો, એ વ્યક્તિ કોણ કે જેમને તમે કહ્યું હશે કે તમારે ગાવું જોઈએ? સૌપ્રથમ તો મારા મામા છે, કલ્પેશ મામા, એ ખૂબ જ સપોર્ટ કરે છે, એટલે એમનો જે દીકરો છે નાનો અંશ, એને અમે સંગીત ક્લાસમાં મૂકવા માટે ગયા હતા, એને શીખવાની બહુ જ ઈચ્છા હતી તો હું એમની સાથે ગઈ હતી ખાલી, પણ એને અંશને એમ થયું કે હવે મારે અહીંયા નહીં રહેવું, એટલે પછી એ તો ના શીખ્યો, પણ એના બદલામાં મને રસ હતો, મને રસ પડ્યો કે મારે આ શીખવું છે, તો પછી મેં શીખવાની શરૂઆત કરી ત્યારથી। તો આપણે તમારી વાત આગળ વધારવાના છીએ, પણ મેં કહ્યું પ્રમાણે તમને ગવડાવવું વધારે છે મારે, તો હવે મારે બીજું ગીત તમારા માટે સાંભળવું છે। દર વખતે આપણે હાર્મોનિયમનો યુઝ કરવો જરૂરી નથી, પણ મને એવું લાગે કે તમારી પાસે પડ્યું હોય તો તમને જરા હિંમત મળે, કલાકારોને પેટી પડ્યું હોય તો એકાદું ગીત બીજું સાંભળીએ જે તમને ગમે છે। મને ગીતાબેનનું ગીત બહુ જ ગમે છે, ખૂબ જ, એક દીવાની દીવેટે, અને હું બધા પ્રોગ્રામમાં ગાઉં પણ છું। એક દીવાની દીવેટે જોગણી કરતી મારા કામ, એક દીવાની દીવેટે ચામુંડ કરતી મારા કામ, રુદિયા મારા ખૂ માડી જપુ તારા જામ, રુદિયા મારા ખૂ જોગણી જપુ તારા જામ। તો તન્વી, તમે કીધું કે મામાની જોડે, હંસની જોડે તમે ત્યાં પહોંચ્યા, તમારી એક પ્રકારની તાલીમ શરૂ થઈ, પણ કલાકાર અંદર હોય જ છે ન ખબર પડતા, એને ખાલી મોકો મળવો જોઈએ, એ વાતાવરણ મળવાનું શરૂ થાય તો જેમ છોડ ઉગી નીકળે એમ તમે પણ ઉગી નીકળ્યા છો। તો એ પ્રાથમિક શાળાના કોઈ દિવસો, કોઈ શિક્ષકનું નામ કે તમને યાદ છે, કે કોઈએ તમને પ્રોત્સાહિત કર્યા હોય અને તમને કીધું હોય, સ્કૂલ હોય, હાઈસ્કૂલની વાત હોઈ શકે, કે તન્વી તમે સરસ ગાઓ છો, તમારો અવાજ બહુ અદ્ભુત છે, એવો કોઈ પ્રસંગ? સ્કૂલમાં એક સ્પર્ધા હતી, એમાં મેં શરૂઆતમાં જ શીખવાનું શરૂ કર્યું હતું એટલે કોઈને બહુ ખબર નથી, એટલે મેં પ્રિન્સિપાલ છે અમારા અરુણભાઈ આચાર્ય સાહેબ, એમને મેં વાત કરી હતી, એમને સંભળાયું પહેલાં એ કે તારો અવાજ તો જોરદાર છે, એમ તું ભાગ લે તો તારો નંબર આવી પણ જશે, અને એમને જ મને પ્રોત્સાહન આપ્યું હતું કે તું ભાગ લે, તો મેં એ સ્પર્ધામાં ભાગ પણ લીધો હતો અને શાસ્ત્રીય સંગીત વગાડીને ગાવાનું હતું, તો એમાં પણ ફર્સ્ટ નંબર આવ્યો હતો, અને આગળ જિલ્લા કક્ષાએ જવાનું હતું અને એ પણ અમારી સાથે જ હતા અને એમને બહુ જ પ્રોત્સાહન આપ્યું, અને અમારા બીજા સાહેબ પરેશભાઈ સાહેબ, એમને પણ ખૂબ જ સપોર્ટ આપ્યો, અને પછી પ્રાર્થનામાં ગાવાનો મોકો આપ્યો અને પ્રાર્થના હું જ ગવડાવતી હતી અને દીપ જ્યોતિ અને બધું જ હું ગવડાવતી હતી।
तो સ્કૂલનું તન્વી શું નામ છે એ પણ આપણે સાંભળીએ અને તમે લુક મને જ આપશો મારી સામે જોઈને જ આપણે બંને વાતચીત કરીશું તો સ્કૂલનું શું નામ શ્રીમતી યુપી પરીખ આદર્શ પ્રાથમિક શાળા આદર્શ સ્કૂલ અને જે હું અત્યારે ભણું છું 10મા ધોરણમાં એ અમારી પીએમજી ઠાકર આદર્શ હાઈસ્કૂલ એમાં ભણું છું 10મા ધોરણમાં તો એક પ્રકારનું વાતાવરણ મળવા માંડ્યું તમને લાગે છે કે તમને પોતાને કોન્ફિડન્સ આવ્યો એક બાજુ તાલીમ ચાલુ હતી અને લોકોનું પ્રોત્સાહન મળતું હતું તો એવો કયો પ્રસંગ હતો કે જ્યારે લોકોની સામે ગાવાનું આવ્યું છે સ્કૂલમાં ગાવું એ જુદી વાત છે સ્પર્ધામાં ગાવું એ જુદી વાત છે અને લોકો આપણી સામે બેઠા હોય જેમ બીજા કલાકારો સ્ટેજ ઉપરથી ગાતા હોય છે એ કયો પ્રસંગ હતો એ અમારે અહીંયા અમારું મામાનું ઘર કોરડા થાય છે તો ત્યાં દર બીજના દિવસે ભજન હોય છે તો ત્યાં ભજનમાં જ હું આવી રીતે શીખતી હતી ત્યારે તો એટલે શીખતા શીખતા ગાતી હતી અને બધા મને સાંભળતા હતા એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે મને નહોતું આવડતું ત્યારે પણ સાંભળી અને પ્રોત્સાહન આપ્યું એમ એ વખતે કયું ભજન ગાયું હતું તમે એ સંભળાવશો અત્યારે હો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી કે લખ્યા એના જુદા જુદા લેખ હા લખ્યા એના નોખા નોખા લેખ હો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી તન્વી કર્મ કરે છે અને કર્મ કરે એનું ફળ મળે તમારા લેખ લખાયેલા છે ભગવાને લેખ લખ્યા જ છે લોકો નિમિત્ત બનતા હોય છે પ્રસંગો નિમિત્ત બને છે એ રીતે તમારી જર્ની આપણે અત્યારે આગળ લઈ જઈ રહ્યા છીએ એ પછીના પડાવની વાત કરજો તમે 10મું જ ભણો છો એટલે મોટા પણ થયા નથી એટલે સ્વાભાવિક છે કે આપણી આખી વાર્તા બહુ નહીં ચાલે ટૂંકો ઇન્ટરવ્યૂ થવાનો છે બીજા પડાવે મને થોડો સમય કાઢીને આપજો જ્યારે તમે બહુ ફેમસ થઈ ગયા હોય ત્યારે એક જુદો ઇન્ટરવ્યૂ કરીશું એવું થવાનું છે ફીની છે ને આપણે કિંમતની દ્રષ્ટિએ ક્યારેય સરખામણી ના થાય અવાજની કોઈ કિંમત નથી હોતી પરંતુ સફળતાના માપદંડને સમજવા માટે જરૂરી છે ભવિષ્યમાં તમે મોટા કલાકાર થવાના છો તમે ઊંચી ફી લેવાના છો એ વખતે આપણા ઇન્ટરવ્યૂ લોકો જોઈ શકો કે તન્વીને પહેલી ફી આટલી મળી હતી રકમ નાની હોઈ શકે પણ એમનો પુરસ્કાર હતો એ રકમ સમજવી છે કેટલી રકમ પહેલાં પ્રોગ્રામ માટે તમને મળી પહેલાં પ્રોગ્રામમાં તો અમારા અહીંયા કોરડામાં જ હતો પુણ્યતિથિમાં હતો એમાં 200 રૂપિયા આપ્યા હતા ત્યારે શીખવાનું પણ શરૂ નહોતું કર્યું અને પહેલી જ વાર ગાઈ હતી બીજા પ્રોગ્રામમાં જે તમે વાત કરીએ હા બીજા પ્રોગ્રામમાં એનાથી થોડા વધારે પછી જેમ જેમ પ્રોગ્રામો વધતા ગયા એમ એમ બધા પ્રોત્સાહન આપતા રહ્યા અને ફી પણ ખુશ થઈને જ આપતા હતા એમ હું આ એટલા માટે સવાલ કરું છું કે કિંમતથી તમે કોઈને આંકી ના શકો આટલી જ ફી કીધી તો પછી આટલી જ લેવી એવું ના હોય પણ એક શરૂઆત છે અને પછી જેમ તમે મોટા થતા જાઓ એમ તમારી એક બહુ મોટી ફી હોય છે તો આપણી સફળતાની કિંમત લોકોને સમજાય આ ઇન્ટરવ્યૂ કારણ કે લોકો જોવાના છે ભવિષ્યમાં પણ એટલા માટે એ પછી તમને સિંગિંગનો મોકો મળે છે એક પછી એક પ્રોગ્રામો મળતા હશે યુટ્યુબમાં તમારા ગીતો આવે છે સ્ટુડિયોમાં ગાવાનો મોકો મળ્યો હશે એ વાત કરીશું પણ એ પહેલાં થોડુંક સાંભળવું છે હજુ એકાદું બીજું ગમતું ગીત જે તમને ગમે છે લોકોને પણ ગમતું એ સંભળાવશો અત્યારે જે ચાલે છે વધારે ચાલે છે એ ગાવ છે હે મારી જોગણી મારું સપનું પૂરું કરશે કરશે હે મારી જોગણી મારું સપનું પૂરું કરશે મારી જગમાં થશે વાત મારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ હે મારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ લોકો કરવાના છે તમને કારણ કે તમારો અવાજ એટલો પાવરફુલ છે અવાજ આખા ગુજરાતમાં આખા દેશમાં પહોંચવાનો છે તો એ પછી આપણે સમજવું છે કે કારણ કે સ્ટુડિયોમાં ગાવાનો મોકો મળે પણ એક કલાકાર માટે બહુ મોટું એચિવમેન્ટ હોય છે પહેલું કયું સોંગ હતું જેમાં તમને સ્ટુડિયોમાં ગાવાનો મોકો મળ્યો પહેલાં તો અમે પહેલું સોંગ જે કર્યું એ અમારા અહીંયા મહેસાણામાં ફોક એન્ડ રોક સ્ટુડિયોમાં જ કર્યું હતું જે શિહોરી યુટ્યુબ ડિજિટલમાં જે છે ને મનુષ્ય મોજડી એ
અને બીજું ગીત જે અમારું રામાપીરનું હતું, આનંદની ઘડી રામાપીર મને જડી, એ બંને ત્યાં કર્યા હતા. એ પહેલો એક્સપિરિયન્સ તમારો સ્ટુડિયોમાં ગાવાનો, પછી યુટ્યુબમાં આવ્યા હશો, લોકો સામે તમારો ચહેરો આવ્યો હશે, તમારો અવાજ આવ્યો હશે, તો સ્કૂલમાં જઈએ, ક્યાંક બહાર જઈએ તો લોકો ઓળખી જતા હોય એવા પ્રસંગો બન્યા છે? હા, એના વિશે વાત કરશો કે વખતે કેવી લાગણી અનુભવાય છે? બજારમાં ઘણી વખત જઈએ તો બધા જોતા હોય છે કે આ તો બાળ કલાકાર છે જે મનુષ્ય મોજડી ભજન ગાય છે એ છે, અને ફોટા પણ પડાવતા હોય છે અને હાલચાલ પણ પૂછે છે, બેન કેમ છો, મજામાં? અને હું જવાબ પણ આપું છું, આ મજામાં, તમે કેમ છો? લોકો હાલચાલ પૂછે છે, લોકોને મૂડ આવે, લોકોને હાલ સારા થાય એના માટે તમારા ગીતો પણ લોકો સાંભળી રહ્યા છે. આપણે તમારી જર્નીને આગળ વધારીશું. તમે કીધું કે સિયોરી ડિજિટલમાં બે ગીતો આવ્યા, એ પછી હવે તમારી જર્ની ધીમે ધીમે શરૂ થઈ છે, લોકોના રીલ્સ પણ તમારી બનાવે છે. તમારું બીજું કોઈ ગમતું ગીત હોય તો જો અમારે સાંભળવું છે. મને બીજું એક ભજન ગમે છે, હા, એ ગો. હો અજબ આ જગત છે, ઊંડાએ ન પાયા, અજબ આ જગત છે, ઊંડાએ ન પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા, હો માયા 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 માયા. તન્વી ઠાકોરે પાયા ઊંડા નાખી દીધા છે, એક ભવ્ય ઇમારત બનવાની છે. તમારા અવાજની માયા મને લાગી છે, ગુજરાતને તો લાગી જ છે, ખૂબ જોરદાર અવાજ છે. તો અવાજને આ જ પ્રકારનો જાળવવા માટે, કારણ કે તમને જોઈને કેટલાક લોકોને લાગશે, ખાસ તો દીકરીઓને, કે હું પણ ગાઈ શકું, શું ટિપ્સ આપશો જે તમારા મમ્મી પણ કદાચ તમને આપતા હશે? કારણ કે હમણાં એક આપણે જોયું કે તમે રિયાઝ કરો ત્યારે પાસે બેઠા હતા, તો એ લોકોને શું કહેશો કે લોકો શું ધ્યાન રાખે જો રાજ કરવું હોય તો લોકોના દિલમાં? રિયાઝ કરે એવો રાજ કરે એ જ મારું સૂત્ર છે, અને પ્રેક્ટિસ કરવી જ જોઈએ, રિયાઝ પણ કરવો જ જોઈએ. જે પ્રેક્ટિસ કરે છે એ જ આગળ આવે છે, જે પરિશ્રમ કરે છે, મહેનત કરે છે, એ લેખે લાગે જ છે. અને મારી મમ્મી મને આ જ શીખવાડે છે કે મહેનત કરે છે એ રાજ કરે છે. તમારું પહેલું ઓડિયન્સ તમારા મમ્મી છે કદાચ, મને લાગે ત્યાં સુધી, કે એમની સામે તમે સિંગિંગ કરો અને પૂછો કે બરાબર રહ્યું, તો એમની મહેનત ખૂબ છે. કારણ કે ઓડિયન્સમાં એ તમને ગ્રીન સિગ્નલ આપે પછી આપણે આગળ વધીએ છીએ કોઈ પણ ગીતમાં. તો એ પ્રક્રિયા વિશે વાત કરશો કે દરરોજ કરો છો અને એ વાત કરશો તો લોકોને ગમશે? હું પ્રેક્ટિસ કરવા બેસું એટલે ગમે તે ગીત જે નવું આવ્યું હોય, જે યુટ્યુબમાં વધારે ચાલતું હોય, એ પહેલાં મમ્મીને સંભળાવું કે મને આ તૈયાર કરાવડાય, તો એના શબ્દો એ મને લખાવે અને પછી હું તૈયાર કરું, અને ભૂલ હોય, કંઈ પણ સહેજ પણ ભૂલ હોય, તો એ સુધાર આવે તરત જ, કહી દે કે આ ભૂલ છે, આ નહીં, આ આવે, એવી રીતે મને પ્રેક્ટિસ કરાવે છે. ગાતી નથી, એને શોખ છે ખરો, એને શોખ છે શીખવાડવાનો મને, એટલે એ શીખવાડે છે, બહુ જ મહેનત કરે છે મારી પાછળ, અને ઘરનું ગમે તે કામ હોય તે મૂકીને પણ મને શીખવાડે છે. ભેંસો જે ઘરમાં હોય ને તન્વી, ત્યાં ખૂબ અઘરું હોય છે બીજું કામ કરવું, તો ભેંસોને સાચવતા સાચવતા તમારી જોડે ક્યાંક કાર્યક્રમમાં આવું, સમય કાઢવો, મમ્મી માટે કશું ગાવું હોય તો? તેરી લાડકી મેં
તમે હિન્દી પણ બહુ સરસ ગાઓ છો અને એ બહુ મોટું એચિવમેન્ટ છે. ગુજરાતી તો બધા સિંગરો સારું ગાય જ છે, પણ હિન્દીમાં ગાવું એ બહુ મોટો પડકાર એમના માટે પણ છે. તો બીજું હિન્દી ગીત કોઈ સાંભળવું હોય તો અમારે કયું સંભળાવશો? દેશભક્તિ ગીત સંભળાવું. તલવારો પે સર વાર દિયે અંગારો મે જિસ્મ જલાયા હે તબ જાકે કહી હમને સર પે યે अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे मैं पूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे ऐ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरजू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरजू. अद्भुत तन्वी, खूब सरस गाओ छो. बॉलीवुड ना કોઈ ફિલ્મમાં તમારો અવાજ કદાચ સાંભળી હોય એ મને નથી લાગતું કે બહુ વધારે દિવસોની આપણે રાહ જોવી પડે. તમારા ગોલ વિશે આપણે વાત કરવી છે કે ફ્યુચરમાં જો ક્યાં પહોંચવું છે, સોંગ આવ્યા છે, બીજા સોંગ કદાચ હજુ આવવાના હશે, એના વિશે વાત કરીશું. એ પહેલાં અમારે સમજવું છે કે તમે કયા સિંગરને વધારે સાંભળો છો, જે તમને ગમતા પણ હોય ને કશુંક તમે શીખતા પણ હોય? સૌથી વધારે ગીતાબેન રબારી છે, એમના જ પ્રોગ્રામો જોઉં છું અને એમના જ ભજનો એમની જ સ્ટાઇલમાં શીખું છું. ગીતાબેન સાથે સ્ટેજ ઉપર ગાવાનો મોકો મળ્યો છે? હા, પહેલી જ વાર મળ્યો તો અહીંયા અમારા કડીમાં ત્રિશા પાર્ટી પ્લોટમાં જે પ્રોગ્રામ હતો શહીદોને શ્રદ્ધાંજલિ માટે, એમાં જ એમની સાથે ગાવાનો મોકો મળ્યો હતો અને એમણે પણ પ્રોત્સાહન આપ્યું હતું મને. શું કહ્યું હતું એમને? એમને કહ્યું હતું બેનનો અવાજ બહુ જ સરસ છે અને બહુ જ આગળ જશે અને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું અને મારી જોડે લાલ લાલ જોગીલાલ પણ એ પણ ભજન ગાયા હતા. પણ શિક્ષણ પણ જરૂરી છે, તો એ બેલેન્સ કઈ રીતે કરો છો? એ બાજુ ભણવાનું, ક્યાં સુધી હજુ ભણવું છે એ પણ સમજવું છે અને ગાવાનું તો ચાલુ રાખવાના જ છે, તો એના વિશે વાત કરશો, બેલેન્સ કઈ રીતે કરો છો? ભણવાના ટાઈમે ભણી લઈએ છીએ, જે સ્કૂલનો ટાઈમ હોય છે ત્યારે સ્કૂલ જઈએ ભણીએ, પછી ઘરે આવીને થોડી વાર આરામ કરીએ, પ્રેક્ટિસ કરીએ અને પછી લેસન જે આપે એ પણ કરીએ અને પછી થોડી વાર પ્રેક્ટિસ કરીએ, યુટ્યુબમાં જે નવા નવા સોંગ આવ્યા હોય, ભજન આવ્યા હોય એની પણ તૈયારી કરીએ અને ભણવાના ટાઈમે ભણવાનું અને સંગીતના ટાઈમે સંગીત અને રાત્રે પ્રોગ્રામ હોય તો એની પણ તૈયારી કરી લઈએ. ક્યાં સુધી ભણવું છે? ગાયક તો તમે છો જ, એ જ તમારી કરિયર છે, પણ શું ઈચ્છા છે, ક્યાં સુધી ભણવું છે? હજુ 12 પાસ કરીને પછી જે મારા પપ્પા કરે છે વકીલાતનું એવું કંઈક એવી લાઈન પકડીશ. ટૂંકમાં ભણવાનું ચાલુ રહેશે અને તમારું ગાવાનું પણ ચાલુ રહેવાનું છે. અપકમિંગ સોંગની વાત કરી શકો, જે તમારા રેકોર્ડ થયા હશે, જે આવવાના હશે એની વાત કરી શકીએ, અને હવે પછી પણ તમારા ગીતો જ્યારે લોકો સામે આવવાના જ છે તો એની કેવી તૈયારી ચાલી રહી છે? હવે અમે 4 ભજન રેકોર્ડિંગ કરીને મૂક્યા છે, રામદેવપીર મહારાજનું છે, દ્વારકાધીશનું છે, પછી માનું છે અને એવા 4 ભજનો છે જે અમે રેકોર્ડિંગ કરીને મૂક્યા છે અને ટૂંક જ સમયમાં અમારી શિહોરી ડિજિટલ ચેનલમાં આવશે યુટ્યુબમાં. ભરતસિંહ જે શિહોરી ડિજિટલના ઓનર છે, એમને મને તમારા વિશે પહેલી વાર વાત કરી હતી જ્યારે અમે જીગર ઠાકોરનો ઇન્ટરવ્યૂ કર્યો, એ પછી એમનો સપોર્ટ મળી રહ્યો છે. મામા તો પડખે છે જ, મમ્મી અને ભાઈને પપ્પા પણ છે. આ એક સપોર્ટની વચ્ચે જ્યારે આપણી કરિયર ધીમે ધીમે આગળ વધી રહી છે તો તમે ભવિષ્યમાં ખૂબ આગળ જવાના છો, પણ મને લાગે છે કે હજુ હું તમને એમનેમ તરત નહીં જવા દઉં, હજુ કંઈક સાંભળવું છે, જે બીજા ગીતો છે જે લોકો બીજાના મોઢે સાંભળતા હશે પણ તન્વીના મોઢે સાંભળવા બહુ ગમશે. એ ભજન હોઈ શકે, ગીત પણ હોઈ શકે, જે સંભળાવશો તમે બેક ટુ બેક, એક બે ગાશો તો પણ ગમશે. દોસ્તી માટે ગાવું છે.
दोस्त तारी दोस्ती मने प्राण थी छे प्यारी, दोस्त तारी दोस्ती मने प्राण थी छे प्यारी, जीव बल जाए नहीं भूलो तारी यारी, जीव बल जाए नहीं भूलो तारी यारी, बदलाई जाए भले दुनिया या सारी, बदलाई जाए भले दुनिया सारी, नहीं भूलाए तो ये तारी मारी यारी, दोस्त तारी दोस्ती मने प्राण थी छे प्यारी, यार तारी यारी मने प्राण थी छे प्यारी, जीव बल जाए नहीं भूलो तारी यारी, आ जीव बल जाए नहीं भूलो तारी यारी। હું ભૂલી નથી ગયો કારણ કે મારા બેક ટુ બેક તને ગીતો ગવડાવવા છે. બીજું કયું ગીત તમને સંભળાવશો તમે? બીજું જે કાજલ બેનનું છે એ પણ મને ગમે છે. એ ગૌ છે હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે, માના રે પરતાપે મારે લહેર લીલા લહેર છે, એ સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે, સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે, મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે, જોગણીના પરતાપે મારે લહેર લીલા લહેર છે. ફ્યુચર ગોલ વિશે મારે વાત કરવી છે. લક્ષ્ય એક હોય છે દરેકનું, બોલિવૂડ પણ હોઈ શકે, ગુજરાતી હજુ એક લાંબી મજલ તમારે કાપવાની છે, પણ લક્ષ્ય તો બહુ ઊંચું હોય, તો ફ્યુચર ગોલ વિશે વાત કરશો. તમારે તમારા ફિલ્ડમાં હજુ ક્યાં સુધી પહોંચવું છે અને શું એક ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છો? ભણવાનું પણ ચાલુ જ રાખવાનું છે અને સંગીતમાં પણ ગુજરાતમાં મોટી કલાકાર બનું, ગુજરાત તેમજ ઇન્ડિયામાં પણ ફેમસ સિંગર તરીકે મારું નામ આવે એવી જ ઈચ્છા છે. ખૂબ જ મોટી ઈચ્છા છે આ, અને મોટું સપનું પણ છે કે બધા લોકો ઓળખે અને આગવી ઓળખ એક ઊભી થાય, એમ કે તન્વી ઠાકોર બાળ કલાકાર. નાની જ ઉંમરમાં, નાની ઉંમરમાં ફેમસ થઈ પણ ગયા છો અને થવાના પણ છો, હજુ મોટા થશો એટલે તમે ખૂબ મોટા થવાના છે, તમારું નામ મોટું થવાનું છે. આ ઇન્ટરવ્યૂને આપણે અહીંયા પૂરો કરીશું, પણ કેટલાક કિસ્સામાં એવું બને કે અમે સવાલ કરવાની ટેવ ધરાવીએ છીએ, પણ બધું ના પણ પૂછીએ, ક્યારેક ભૂલી પણ ગયા હોય અને તમારે કશું બોલવું હોય તો તમે, હું અહીંથી નીકળું પછી હું આ સવાલ કર્યો તો બહુ મજા આવત, આપણે એવું કંઈ કરવું નથી. તમને લાગતું હોય કે મેં ન પૂછ્યું અને તમારે કશું બોલવું તો તમે બોલી શકો. ભરતજી ઠાકોર જે શિહોરી ડિજિટલ જે જેમની ચેનલ છે એમનો પરિચય એમને અમારી કડી તાલુકા ઠાકોર સેનાના જે પ્રમુખ છે અમારા રાજુજી ઠાકોર એમણે, અને ઉપપ્રમુખ છે અમારા નટુજી ઠાકોર, એ મારા પપ્પાના ફ્રેન્ડ જ છે, એમને પરિચય કરાવ્યો અને આવી રીતે ભજન બનાવીએ અમારી ચેનલમાં મૂકીએ એવી વાતચીત કરી, અને એમનો પણ ખૂબ જ સપોર્ટ છે અને અમારી સમગ્ર કડી તાલુકા ઠાકોર સેનાનો ખૂબ જ સપોર્ટ છે. એટલે બસ એ જ વાત છે કે તમારા કરિયરની સફરમાં આવા લોકો નિમિત્ત બનતા હોય છે, જે લોકો ધીમે ધીમે તમને આંગળી પકડીને આપણને લઈ જતા હોય છે, એ લોકોને તમે યાદ કર્યા છે, એક સારી ટેવ છે. તન્વી, તમારો અવાજ સાંભળીને મને લાગે છે કે જે લોકો તમારા સુધી કોઈ કારણોસર ન પહોંચ્યા હોય એ લોકો આ ઇન્ટરવ્યૂ જોઈને તમને સર્ચ કરશે, તમારા ગીતો શોધશે, તો એ લોકો ક્યાં ક્યાં તમારા ગીતો સાંભળી શકે એના વિશે વાત કરશો અને સોશિયલ મીડિયામાં ક્યાં તમને ફોલો કરી શકે? અમારી શિહોરી ડિજિટલમાંથી અમારા બધા સોંગ આવે છે, અને જે મારી પોતાની ચેનલ છે તન્વી ઠાકોર ઓફિશિયલ, એમાં પણ અમે વિડીયો મૂકીએ છીએ, પ્રોગ્રામોના ભજનોના બધા જ વિડીયો અમારા મારી પોતાની ચેનલમાંથી આવે છે, અને ઇન્સ્ટાગ્રામમાં પણ એકાઉન્ટ છે તન્વી ઠાકોર 6419, અને એમાં પણ રીલ્સ અને પોસ્ટ ને બધું એ મૂકીએ છીએ. જતાં જતાં હજુ મારે સાંભળવું છે અને પછી આપણે જમવા બેસીએ, પણ એ પહેલાં મારું પેટ નથી ભરણું હજુ તમને સાંભળીને. કયું ગીત સંભળાવશો હજુ? ગૌ માતા વિશે થોડું કહીને. હે મારી ગાયો એ ગોવાળિયા જટ ગાયો લઈને આવજો, આયનું વાછરડું બાંબરીને
ગોરાલ રે એ ગાયું ના દૂધળા તાડિયું માં પીધા જો આજ એ ના રે એ વાછરું ને ભૂખ્યા લઈ આવું તો એ ગોવારણ નહીં મારો ઠાકર ઠપકો દે તન્વી હમણાં રોટલી બનાવી છે અને રોટલી પણ મને ખાવા મળવાની છે અને તન્વી માને છે આ ગીતના જે શબ્દો છે કે ઠપકો મળે નહીં તો એ મને ભૂખ્યો અહીંથી નહીં જવા દે. ઠાકોરનું ઘર છે, ઠાકોરની મહેમાનગતિ એક જુદા પ્રકારની હોય છે, તો હું ને તન્વી હવે સાથે રોટલો પણ ખાવાના છે. અને અત્યારે કહી જ દઈએ, કારણ કે પછી કદાચ વધારે વાત નહીં કરીએ, કે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ દિનેશમાં તમે બીજા ઇન્ટરવ્યૂ પણ જોઈ શકશો કે જેમાંથી તમને પ્રેરણા મળશે, જ્યાં ખૂબ જાણીતા કલાકારોના ગીતો પણ ઇન્ટરવ્યૂ પણ છે અને ઓછા જાણીતા અને નવા અને અજાણ્યા ગાયકોના પણ ઇન્ટરવ્યૂ છે. અને ભવિષ્યમાં હું આ જ પ્રકારે કોઈ એક નવા અવાજ સાથે મળીશ. અમે હાલ જમી લઈએ છીએ. કેવો રહ્યો ઇન્ટરવ્યુ? પેપર મોકલાય ઠાકોરની મહેમાનગતિ હંમેશા યાદગાર હોય છે. આ ભોળો સમાજ છે, દિલથી લોકોને આવકારવાવાળો આ સમાજ છે. અને હું તો ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું એટલે ઠાકોર સમાજ સાથેનું મારું એક જોડાણ પણ છે. તો હું જમ્યો છું તન્વીના ઘરે અને તન્વી એક રોટલી બનાવી હતી, એ રોટલી પણ કદાચ મારી થાળીમાં આવી હશે, એ પણ મેં ખાધી હશે. તો તન્વીને એમનેમ તો આપણે પાછા ના જવા દઈએ, તો એકાદ ગીતની કોઈ લાઈન સાંભળીને આપણે છૂટા પડીએ છીએ. હો દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી, દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી, જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી. તો તન્વી અમે પણ આ મહેમાનગતિ નહીં ભૂલીએ. તન્વી ઠાકોર નામની એક નાનકડી દોસ્ત મને મળી છે. આપણે બધા પ્રયત્ન કરીએ સાથે મળીને. ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. આવતીકાલે તન્વી જોડે સમય પણ નહીં હોય, ઇન્ટરવ્યૂ જ્યારે લેવાનો હશે ત્યારે સમય કાઢવો પડશે, એક જોરદાર સમય આવવાનો છે. તો આપણે ખૂબ પ્રેમ કરીએ તન્વીને. અને સિહોરી ડિજિટલમાં મોટાભાગના ગીતો તન્વીના છે, એ લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ, તો તમે એના ગીતો પણ જોજો અને સતત તન્વીને તમે પ્રેમ કરશો. આપણે બધા સાથે મળીને એક મોટી કલાકાર બનાવીએ.